વાયરલ થઈ ગયો હે ને કોલેજમાં, ખૂબ વાયરલ થયો છે અને જ્યાં જઈને અને એમને શબ્દ જોવા મળે છે. સાઈડ ઇફેક્ટ શું પડી તને? ઈ તો કે સાઈડ ઇફેક્ટ કઈ હિમલ ચાલે. અરે ચકલા માપીઓ બની ગયો, ધમકી દઈ દે ચકલા, ધમકી દઈ દે. આજે તો કોકો બસ છે, કોકો પપ્પા હે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. એન્ડ ભાઈ બીજો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો આજના દિમાં આપણો, કારણ કે ભાઈ જો અત્યારે અમે ક્યાં જઈએ ખબર હે? વાળ કપાવવા. મારા વાળ કપાવવા જઈએ છીએ અમે. આના તો વાળ તમને શું લાગે? આ વાળ હવે નથી કપાવવાનો, અને હું ઓલા ચોટલી લેવી, પોની ચોટલી ચોટલો એવું બધું સ્ટાર્ટ કરવું, સમજી ગયા? એટલે એની થોડી આ ગાડી કોઈને જોવા મળે ને તો ઉપાડ લેજો, પેટ્રોલ પેટ્રોલ કાઢ લેવાનું, છૂટ તમદાર કોઈ કઈ કહે તો મને કહી દેવાનું. હાલો તો હવે અમે થોડુંક મોકૂપ રાખ્યું કે હું કરવા જઈએ, તો કે કહી જ દીધો મેં મારા વાળ કપાવવા જઈએ. મોજ આવશે આજે, આજે તો કોકની બસ છે, કોકનું પપ્પા છે, મોજા જ આવશે નકરી. ઓકે બ્લોગ જોતા રહેજો. અને મસ્ત તડકો આવે અત્યારે, આઈલો આવે કર ફોન જો, અહીંયા મસ્ત તિરંગા લહેરાય છે, એક નંબર વાદળ વાદળ. આ હા હમણાં જો આઈલો આવે એટલે ભાગીએ આપણે મસ્ત રીતે. બકાલ સ્ટોરી મૂકશે હો, મિસ યુ માય હેર. ચોટલી ચોટલો બધું જઈ રહ્યું છે, અને આના કેવા વાળ કાપવાના છે? સેટ કરાવી નાખ ને કઈ ઓલી વખતે. વચ્ચેથી ચોટલી મારજો ને સાઈડ ના કાપ ના પડે એમ કર નાખો ને. અત્યારે પુલ ભરે છે કઈ કેમ હતું? બાર કપી નાખી કરને કરી કે દીકરા અમારી દીકરી બહુ નારાજ થઈ જશે. વાવ યાર, ચલો જી અપના અપના યાર કટી જો અંદર ખાવાતું તો અને વાળ વધારવાનું છે ને, શોખ નથી. બચપન 100 રૂપિયા દેવા પડે ને એ તો ભાઈ બધા એવરીયન નો કામ છે બધાયનું. જો જો આ ઉડા નીકળે મારા મોટા મોટા. દેખ દેખ એ દુખી ગીત ગાયલા, થોડુંક દુખી ગીત ગા. આયા ફિર આયા ફિર વો નજર સે બાત બિછડને લગી. એનું બચપન આવી ગયું પાછું, બચપન નાનો તો જાવ વાળ કપી ના એલો હતો. આયા કરના તો અભી એમ હું વાલા કપો તલા પટ્ટી વાળા ખબર. આ યાર નાના હોય તો ઈટ કપ્યો બધા. મિત્રો એના વાળ તો કપાઈ ગયા છે, હવે નાઈ ધોન આવે પછી આપણે જોઈએ કેવા વાળ કાંઈ પછી તમે જોઈ લેજો. ઓકે, અને મેં પણ જો મારી બકોરા દાઢી કાંઈ ઉગી હતી ને એ ઉડાડ નાખી, અને આ થોડી કટ બટ હરકી કરાઈ નાખી બસ. હવે એ ઘરે જાય જાય એ રાખતો, નેટ એ પતી ગયું મારે બધું. હા સવારે મારા પપ્પાના ઓલા ડેટામાંથી બધો વ્લોગ અપલોડ કરી દીધો, એ બપોર આવીને ગયેલા આમાં બધું ધોરું કરી નાખ્યું કે કાંઈ આવતું કાં નથી મને. મેં કીધું મેં વ્લોગ અપલોડ કરી દીધો, બપોર આવીને મારું હોટસ્પોટ કર્યું એને ચાલુ. ઘડી પર મેં એ બ્લોગ જોયો કોકનો, એલિસ યાદવનો બ્લોગ જોયો, પપ્પા મોદીજીનું કાંઈક ઓલું જોતા હતા, તા મારું નેટ પૂરું કરી નાખ્યું. હવે હા અત્યારે ધોરું હોય, હવે શું કરું? બ્લોગ એડિટ કરી નાખે આજનો, એમ કરી નાખવું તો થાય. ચાલો બ્લોગ જ એડિટ કરી નાખું યાર, નવરો થઈ ગયો નેટ વગર યાર. મને આઈડિયા દો ને કે નેટ ન હોય તો એ શું કરાય. હારા લે ભાઈ હું હાલે ગાઈશ, મજામાં ને? તો ઠીક, મો ન હોય તો મજામાં રહેજો. છોકરા તો જો અવાજ કરે અત્યારના પૂરમાં. મિત્રો હું ગયો તો રબર લેવા, માં ચડીમાં નાખવા નહીં, ઘર ઘંટી આવે ને એની અંદર એક ખબર ને આમ પહેરાવાનું આવે એમાં, એની એ ચડીમાં નાખવા જો આ રબર લેવા ગયો તો રબર બબર લઈને આવી ગયો હું. અને ફૂલ શરદી થઈ ગઈ કાલ સાંજે, મેં ભેળ ખાધી ને ચટણી પડી હતી એની ભેળ ખાધી તો બધું પકડાઈ ગયો, શરદી થઈ ગઈ ફૂલ. આવું છે આમાં તો હવે, બાકી જોવો અત્યારે મોજ આવે ફૂલ. Thank you.
જો ભાઈ જો આ મિત્ર આપણો ભાઈબંધ ફેમસ થઈ ગયો, હું તને વાવર મેડાઈ તો કે આપણે તું આ ભળોય બંધ કરી. એ ભાઈ કહી દે આને, હું ભાઈ કહી દે શું કહું. આ વાયરલ થઈ ગયો હે ને કોલેજ માં, ખૂબ વાયરલ જોજે. અને જ્યાં જઈને અને એમને શબ્દ જોવા મળે છે, આવો જાડિયો ક્યાંથી થયો. એમ નહીં, કયું વાક્ય થી ફેમસ થયો હે એ. હું એટલે જાડિયો થઈ ગયો કે મારે ગાડી. અરે ના ના ના, વાહે વાહે, હું વાક્ય મૂકું આપણે થી ફેમસ થયો. અરે પાડા તારી જિંદગી માં ધૂળ પડી. એ એની સાઇડ ઇફેક્ટ શું પડી તને? ઈ તો કે સાઈડ ફીટે કાઈ હિમલ ફેમસ થઈ ગયો એમ કહી દે. દેખાણો ની કેવડી લપુ થઈ તને ખબર બધા ને. વાવડ કોને મળ્યા, કોને વાવડ મળ્યા? આપડે ઓફ કેમેરા કેવું, ઓન કેમેરા નથી કેવું. બહુ મોટી લપ થઈ ગઈ, બે દી લપ આયેલી કાકા. કઈ નઈ, હાલો આપડે અત્યારે બે દી પછી આવ્યા, બે ત્રણ દી પછી એની થોડીક એની ડિસ્કસ કરી લઈએ આપણે. જાડિયાને તો શું થોડા કોલા ધૂળ પડી ગઈ જિંદગીમાં, એટલે ધૂળડા મટી ગઈ ને કોલેજ બધે. પાડા તારી જિંદગીમાં ધૂળ. કાલે કાલે શૂટ ટાઈમ હે, આવી જજે ટાઈમે. ઓકે ઓકે, કાલે શૂટ ટાઈમ હે. બંધ કે ને મારા ભડવે સાંભળ્યું આજે, એટલે કેવો રસ ધરાવે ભડવાયમાં. આ તાબુ શેનું પડી ગયું એવા? હમણાં તો ચકલા શું થાય, નકર બાદના જ થાય. ચારીકોર શું હે હવે આ બધું? બસ હવે રાત થઈ છે, સુઈ જાય. આપણા આપણા તો પાંચ દિવસ બહુ ભાઈરે ગયા, તું બે દિવસ હતો, ત્રણ દિવસ બહુ ઓલા નીકળ્યા હે. કાંઈ વાંધો નહીં, બુરા ટાઈમ હે, બુરા ટાઈમ હે, નીકળ જાય ગા. અરે ચકલો માફી બની ગયો, ધમકી દઈ દે ચકલે, ધમકી દઈ દે. જેને દેવી હોય એને ડાયલોગો, હિન્દીમાં ડાયલોગ આપણો. કેનો બોલું? સલમાન ખાન. આપણે એલ્યુ છે આદવ નું હોય ને, હું સલમાન ખાન નો હોય. તું મને અડ જાના. હા ફની, સો ફની ગાઈસ, સો ફની. સેડા બહુ થઈ ગયા યાર મને. જોઈ જો તો ખરા. તો મિત્રો અત્યારે ફૂલ હાલત ગંભીર થઈ ગઈ અમારી. શરદી ધીમે ધીમે કેવી ઘરનું ઘર કરતી અંદર કરી જાય કદની. પેલા સવારે જરી જરી ગળું ભરતું હતું, કાલે સવારે, કાલે સાંજે સોરી, ઓલી હું ભેળવાળી ચરણી ખાધી ને, પછી સવારે હે ને સેડા થઈ ગયા. ધીમે ધીમે સેડા વધતા ગયા, અત્યારે નાક પેક થવા માંડ્યું. આ ધીમે ધીમે કદ નહીં ખાવું પણ, અને બાપાનું કરીએ બધું, કાંઈ હરી ન કરીએ એટલે કાંઈ નહીં. આજ તો કાંઈ બ્લોગ ખાસ બની ન હોય ગો, પણ કાલે આપણે બનાવશું સ્પેશિયલ બ્લોગ એક આપણા ભાઈબંધ માટે, કારણ કે હું તમારા બધાની મદદની જરૂર હે ફિનાન્શિયલના મામલામાં, એટલે ટ્રસ્ટ રાખજો મારા ઉપર. કાલનો વિડીયો તમે મારા ઉપર મૂકજો આખો, તમે એમાં મદદ કરજો, જરૂર મદદ કરજો. અહીં હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, રીલ જોઈ લીધી છે એને તો ખબર હશે, પણ હું કાલે યુટ્યુબમાં એક્સ્ટ્રા તમને વાત સાથે હું વિડીયો મૂકીશ. તો વિડીયોમાં તમારો સપોર્ટ દેખાડજો, સહાય કરજો, સપોર્ટ એન્ડ શેર. ઓકે, હાલો તમે તો બ્લોગને કરી અહીંયા જઈને તાલગી કરી નાખજો, બ્લોગને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો. આઈ હોપ કે આ બ્લોગ પૂરો થાય નહીં, આ બ્લોગ અપલોડ કરી લઉં તાલગીમાં, આપણે 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, મળીએ નવા બ્લોગ સાથે. ઓકે, તાલગી મોજ લો બધાના ઘરમાં. બાય બાય.